તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને શુભ પ્રભાત. શુભ પ્રભાત ભાઈ, નવહાળા નવ જેવું થયું છે અને આપણે ચા પાણી પી લીધા છે અને થોડોક નાસ્તો તો કંઈ એવું કંઈ કર્યો નથી. આજે મકાઈ બાફવા નાખી હતી ને, એક મકાઈ વધી હતી, ફૂલ ઓવરલોડ નહોતો જમ્યો, કારણ કે બધાને જે ભૂખ હોય ને એના કરતાં થોડુંક ઓછું ખાવું સારું છે શરીર માટે, એટલે ઓછું રહી ગયું હતું. અત્યારે છે ને મકાઈ હું ખાઈ ગયો છું અને અત્યારે છે ને કેરી ખાવાની એવી છે, કેરી ખાવી જો. સાંજે ખાવી હતી પણ સાંજે પછી તમને કીધું એમ કેપેસિટી વધતી હતી બહાર, તો એના કારણે હવે અટાણે ખાવી જોઈએ અમારે, એટલે હાલો આપણે ખાઈ લે. ફતુરિયા છે ને કેરી મોરે છે ને એમાં નવા નવા ફન ફતુરિયા કરે છે, ઓલા એડવર્ટાઈઝમાં આવે ને ફ્રૂટી વાળું એવું કંઈક કરે છે, હાલો જોઈ. આવા ફન ફતુરિયા કરે એટલે શું કરી લેવું મારે આવી રીતે. હા જો પાછે કરે છે, જો નવામાં એક અનુભવ પાછળ લે કે ઓલા બરાબર ના થયું, ઠીક થયું. હાલો તો હવે અમે હેને કેરી ખાઈ લઈ હિ, પછી નવી વાત. કેરી પેલા કેરી ખાઈ લઈ, હા કેરી ખાવી છે ને, નકર આમાં મે વરખી જાહે ને જીવડા પડી જાહે કેરીમાં ક્યાંક, એટલે હાલો અમે અગણી ખાઈ લઈ. હાલો હવે ખાવા માંડી, આમાં પરફેક્ટ નહી થાય આપડાથી, જો ખાય છે જો. મારમાં છે ને હવાર હવાર માં નાસ્તો મારમાંનો જો ઢાઢો રોટલો હોય ને, ઢાઢો રોટલો ને દૂધ ને એવું બધું ચટણી ને ખાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધા ને. મારા કેમ છે, મજામાં ને? મજામાં જીરો. હવે છે ને બધા વડા માણસ ને કે નોટિસ મળે એને, પછી બધું બીજો નાસ્તો ના પોડાય. વડા માણસ ને શું નોટિસ જડે? નોટિસ ઉંમર પ્રમાણે નોટિસ જડે એમ, બીજો નાસ્તો ના પોડે રોટલો ખાવો. અચ્છા એવું છે. જો ભાઈ હમણાં છે ને રોડ માપવા નીકળતો હતો, મને જવા ના દીધો, પૂરો બારો ના નીકળવા દીધો, એ કે કે તેલ નો ડબ્બો તોડતો જાય કે પછી આગળ કે વહી, કઈ વાંધો નહીં. તેલ ના ડબ્બા ને છે ને ગુલાબ સિંગ તેલ આ ડબ્બા ને તોડી ને ઓલે ડબલી માં ટ્રાન્સફર મારી ઢોરાયા વગર, થોડુંક રિસ્ક છે થઈ જાય. એ છે ને ભાઈ ડબ્બા માંથી જે 2-5 લીટર ની ડબલી ભરી છે તેલ ની, એક ટીપું એટલે એક ટીપું મેં ઢોરાવા નથી દીધું. તમને વિશ્વાસ ના હોય ને તો મારા માને તેમ કે આ રેલમ સેલમ હે તે કાથરોટ મૂકીને કંઈક નાટક હું કહી દઉં, મેં કીધું ઢોરાવા નહીં દઉં, ઇજ્જત પે સવાલ મેર્યા થા ઇસલીએ માં આમ જોતા. હા ઢોરાણું ટીપું ટીપું એ કઈ ઢોરાણું મને પેલી વખત પેલી વખત. દિવ્ય તારું શું કેવું છે? વાદળ બધું આમ નામ વાતાવરણ પૂરું થઈ ગયું છે વરસાદી ને પવન આવે છે ને વાવાઝોડા ની આગાહી છે હવે આવે તે સાચી. હવાર હવાર ના જ ઓલા ન્યૂઝ માં મેં જોયું હતું, કેટલા ખબર 900 કિલોમીટર કેમ કે પોરબંદર થી કે જ્યાંથી ઉપડું ત્યાંથી છે એમ, વેર બાકી રામ જાણે. ધાયરું ધણી નું થાય ભાઈ, ધાયરું ધણી નું થાય. ભાઈ હું
છે ને તબેલે જવાનું તમને કીધું હતું, પણ તબેલે જઈ નતો શક્યો, કારણ એક કામ આવી ગયું હતું, કામમાં પડ્યો હતો અને પછી જવાનું નહીં, તો હવે પાછા ભૂખ લાગી, 12 વાગવા આવ્યા છે, તો મેં કીધું હાલો થોડું ઘણું ખાઈ લઉં. તો હજી છે ને રોટલિયું બનાવે છે દિવ્યા, ને મારા માં નીચે છે ઓલો મુકવાસ કરે ને ગોટલીનો, એ તોડફોડ કરે છે હેઠે, કે અહીંયા કંઈક લાદી બાદી તૂટી જાય. મેં કીધું કંઈ વાંધો નહીં, હેઠા ગયા છે ને રોટલી થાય છે ને રસને બનાવે ને, ત્યારે ખાઈ નાખીએ રસને રોટલી. આજે એ વાત જોતા ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હું કાચર્યું ખાઈ ગયો, ભૂખ મરી ગઈ મારી, બટેકા ને મારા બાપુ આવે ને ખાવા માંડ્યા. મારા બાપુ ને મારા માં જો કાચર્યું કેરી ને કેરી સુગર સુગર વધારે થઈ જાય એમ એવું હોય, ખાઈ હોય જાવ, કઈ ખોટી લવરી ના કરો એમ. હા બીજું એ કે તાર બાપુ કોઈ બોલે જ નહીં, હું કોઈ મારા બાપુ ને બોલાવે એટલે લોટા ના જણા ચાવવા બરાબર. વધારે થઈ જાય એમ. હાલો ખાઈ લો, હવે બેસી જાઉં ને ખાઈ લઉં. હાલો આપણે આવી ચુક્યા છે તબેલે. ટાઈગર ટાઈગર છે ને એવી રીતે ભરાઈને આવે છે ને, એને કરવી હોય મસ્તી નકરી, જો નકરી મસ્તી જ કરવી હોય એને, બસ એને નકરી મસ્તી જ ઉકલે, કે બીજું કઈ નથી પડી મારે. ગોવિંદભાઈ રામ રામ ભાઈ, ગોવિંદભાઈ તમારો ધંધો કેટલે ભીગો ભાઈ? તમે કેતા હતા કે મારે હોટલ કરવી છે, હોટલ કરવી છે, કેમ આરા થઈ ગયું? મારા જે વધારે આવીને ખાઈ જાય એવું છે. અને એમ કેવાય કે તમે કરો ભલે, બે માણસ આવીને મિત્રો ખાય, ભાયું કેવાય, ભાયું ના ખાય તો કોણ ખાય? હા ગોવિંદભાઈ કોણ ખાય? તો બીજા બધા હતા તને બિલ દે ને અમે નહીં દે. ક્રિકેટ જો અમે છે ને ક્રિકેટ રમે છે છોકરા, ને આજે અમારું નવું ટીપી પાસ થયું, રોડ હી રોડ છકડા ભાવનગર વાળા. કેવું ગોઈતા, હું આવતું 10માં ભણવાન ભાઈ તળાજા, હું મને આવડતું નથી, હું આ છકડા વાળું કઈક આવતો ને પાઠ, મારે વારી આ ભૂલકડો છે એવા હાટું બે ભણવું મૂકી દીધું. હા એવા હાટું મૂકી દીધું ને તને, આનું ઓલું વાક્ય એક આવતું તને ખબર છે? આવતો પણ ખ્યાલ નથી એને કઈ. જો આવ્યો તબે લાવ્યો, શું જોવું સમજ જોવું સાચો માં તબે લાવ્યો, રખડતો પકડતો છેલ્લે તબેલે ભૂલો પડું. હે કમલેશભાઈ બોલો ભાઈ, છેલ્લે છે ને રખડતો પકડતો હું તબેલે ભૂલો પડો. ને ભાઈ ઘણા બધાનો પ્રશ્ન હતો કે હાથમાં હાનું ટેટુ છે, તો જય મુરલીધર લખેલું છે ગુજરાતીમાં. ટાઈમ થઈ ગયો ઘણો બધો, આ ટાઈગર એક હક નથી લેતો, મારા ભેગો હો ભેગો, જ્યાં જાઉં ત્યાં મારા ભેગો ભેગો આવે છે. પછી નેળ નાખવાની બાકી છે, આ જોલા ભાઈને અમારે મોડું થઈ ગયું, તો નાખે તો વાત હાજી નાખવા ગયા છે બિચારા, પાછા મારે વાતું એ ચડી જાય, દુહાસનમાં ચડી જાય, દુહાસનમાં હું ઉભા કરવા વાળ ઉભા કરવા છે એમ, એટલે આવી જાય મારે ભાઈ નેચરલ એમનું ધોળ ઉડી ઉડી થઈ જાય છે. મનુભાઈ મનુભાઈ કઈ નવો કન્ટેન્ટ ની વાત કરે છે, હું મનુભાઈ આવું નાખ્યો માણસ કે હું કન્ટેન્ટ લખી દઉં તમે વિડીયો. હા મનુભાઈ કે મને નવો કન્ટેન્ટ વિચારમાં આવ્યો, એ કે મને કાગળિયો ને પેન લાવો એટલે હું લખી કરી ને કહું લખી દઉં, મને પૈસા જોઈએ ભાઈ. હા મફતમાં કે કોઈ ના કરે કે હું કન્ટેન્ટ લખી દઉં. હાય
હાઉ આર યુ? ગીત ગાતા ગાતા આવો છો ભાઈ? હે? ગીત ગાઓ છો તમે? અરે ક્યાં આવડે ભાઈ અમને?